વિદ્યાર્થીઓ, ધોરણ એક, ધોરણ એક અને આપણો વિષય છે ગણિત. આપણો વિષય છે ગણિત, ધોરણ એક અને વિષય ગણિતમાં આપણે જોઈશું આજે, બરોબર. તો તમારે પાઠ્યપુસ્તક અને નોટ બંને લઈને બેસવાનું છે અને જે પ્રમાણે આપણે અહીંયા જૂથ બનાવો કે જોડકા જોડો હોય તો તમારે એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં કરતા રહેવાનું, બરોબર. તો કયું પ્રકરણ જોઈએ છીએ? પ્રકરણ બે. પ્રકરણ બે, એક થી નવ સુધીની સંખ્યા. પ્રકરણ બે છે આપણું. પ્રકરણ કયું ચાલે છે? બે. કયું? બે. એક થી નવ સુધીની સંખ્યા. એમાં આપણે પાઠ્યપુસ્તકમાં ઘણા બધા ચિત્ર પરથી ચિત્ર ગણો અને અંક લખો, ચિત્ર ગણો અને અંક લખો. વર્કશીટમાં આપણે ચિત્ર લગાવેલું હોય તો એ ચિત્ર ગણીને તમારે શું કરવાનું રહેશે? સાચો અંક લખવાનો. દાખલા તરીકે છત્રીનું ચિત્ર આપ્યું હોય પાંચ, તો શું કરવાનું? પાંચ ચિત્ર લગાવેલા હોય તો છત્રી કેવી થઈ? પાંચ. તો તમારે પાંચ અંકમાં લખવાનું. ચિત્ર લગાવેલા હોય અને બાજુમાં સાચો અંક લખવાનો, એટલે કે જેટલા ચિત્ર થયા હોય એ તમારે લખવાનું, બરોબર. હવે આપણે આજે પાઠ્યપુસ્તકમાં જોઈશું. શું કરીશું? પાઠ્યપુસ્તકમાં જોઈશું. પાઠ્યપુસ્તકમાં જુઓ તમે તો અહીંયા ચિત્રો આપ્યા છે વચ્ચે. શું કર્યું છે? ચિત્રો આપ્યા છે અને બે બાજુ એક થી નવ સુધીના અંક આપ્યા છે. શું કર્યું છે ભાઈ? એક થી નવ સુધીના અંક આપ્યા છે. જુઓ સરસ છે ને, એક થી નવ સુધીના અંક છે અને વચ્ચે એના ચિત્ર લગાવેલા છે. શું છે? ચિત્ર. તો આ ચિત્ર ગણીને ચિત્ર જેટલા થાય તો જે અંક સાથે, દાખલા તરીકે પાંચ ચિત્રો થયા પાંદા, તો પાંચ ના અંક સાથે આપણે જોડવાનું. આઈસ્ક્રીમ કોન કેટલા છે? બે. કેટલા છે? બે. તો કયા અંક સાથે જોડશો? બે ના. કયા? બે ના. ખ્યાલ આવી ગયો? તમારે નોટમાં ચિત્ર દોરવાના નથી, હું તમને સમજાવવા બોર્ડ ઉપર દોરીશ, પણ તમારે તો ફક્ત પાઠ્યપુસ્તકમાં ચિત્ર ગણીને અંક લખવાના છે, બરોબર. ચિત્ર ગણીને અંક દોરવાના છે. અહીં અંક પણ આપેલા છે તો હું જેમ ચિત્ર જગ્યા હશે એમ દોરીશ. પહેલા હું બે બાજુ અંક લખી દઈશ, બરોબર. બે, ત્રણ, ચાર અને પાંચ. અહીંયા છ, સાત, આઠ, નવ અને દસ થઈ ગયું. હવે અહીંયા પાંદડાનું ચિત્ર છે. શું છે? પહેલું પાંદડાનું. ગણો તો કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. સાત પાંદડા હું અહીંયા દોરીશ, બરોબર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. પાંદડા કેટલા છે? સાત. પછી પક્ષી છે અહિયાં, તો એક, બે,
રીંગણા છે શું છે રીંગણા ગણો તો 1 2 3 4 ને 5 1 2 3 4 અને 5 થઈ ગયા હવે આ આઈસ્ક્રીમ કોન કેટલા છે 2 કેટલા છે 2 આઈસ્ક્રીમ કોન ખાવો છે હવે અહીંયા વેલણ છે શું કહેવાય ભાઈ તેનું ચિત્ર છે વેલણ ઓળખો છો તમે મમ્મી રોટલી બનાવે છે ને તો કેટલા છે જુઓ તો 1 2 3 4 5 6 જોઈએ ને એટલે ગણિત તેવા શું કરવાનું ગણવાનું એટલે આપણો અંક પાકો થાય શું થાય ભાઈ અંક આપણો પાકો થાય 1 2
કેટલા પાંદડા છે સાત પાંદડા તો પાંદડાને કોના સાથે જોડીશું સાતનો અંક અહીં છે ક્યાં છે અહીં છે તો આપણે સાત સાથે જોડીશું સાત થઈ ગયા પાંદડાને કોની સાથે જોડશો સાતના અંક સાથે કેમ કે પાંદડા કેટલા થયા સાત કેટલા થયા સાત ચિત્ર ગણીને અંક જોડો તો આપણે શું થાય વર્કશીટમાં કે પેપરમાં દસ ચિત્ર આપ્યા હોય અને આપણે જોડીએ કોની જોડે સાત કેમ આપણે આ નંબર એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એમ ગણીએ બરોબર પણ આમ પેન્સિલથી લીટી કરી કરીને આપણે ગણીએ એક ચિત્ર ગણ્યું લીટી એટલે ખ્યાલ આવી જાય કે આ ચિત્ર આપણી ગણતરીમાં લઈ લીધું છે બરોબર એટલે આપણે ગણવામાં ભૂલ પડે નહીં તમારે ફક્ત અંદરથી જ ચિત્ર ગણી ગણીને પૂરવાનું હોય છે તો પણ શું થાય છે ભૂલ પડે છે શું થાય છે ભૂલ પડે છે બરોબર તો એવું થાય નહીં એટલે તમારે શું કરવાનું ચિત્ર ગણી ગણીને એના સાચા અંક સાથે જોડવાનું હવે આ પક્ષી છે શું છે પક્ષી છે એ ગણીએ ચલો ફૂટબોલ ને કોની સાથે જોડ્યો ત્રણની અંક સાથે હવે
છે રોટલી બનાવવાનું વેલણ ના જોયું હોય તો જોઈ લેજો પણ જોયું જ હોય કે મમ્મી શું આરે લખવાના બેસે ઉપરે વેલણ લઈને આવું છું કે ઉપરે વેલણ લઈને આવીશ વેલણ બતાવે છે રે મમ્મીનું હથિયાર કયું વેલણ વેલણ જ બતાવે નહીં એટલે વેલણ તો આપણે ઓળખતા જ હોઈએ બરોબર ને વેલણ આપણે ઓળખતા જ હોઈએ કે વેલણ કોને કહેવાય મમ્મી નામે દે અને બતાવે પણ ક્યાં વેલણ છે એક ફટકારીશ બોલે ને ચલો વેલણ કેટલા છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા થયા નવ ભૂલ ના પડે એટલે આપણે એક ઉપર આમ પેન્સિલ ચિત્ર ઉપર પાઠ્યપુસ્તકમાં ફેરવતા જવાનું અને ગણવાનું પાઠ્યપુસ્તકમાં પણ પેન્સિલ વડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા વેલણ થયા નવ કેટલા નવ નવ નો અંક ક્યાં છે આ બાજુ ચલો અહીંયા નવ સાથે જોડો જેટલા ચિત્ર હોય એના અંક સાથે જોડવાનું આ ઊંટ કેટલો છે ભાઈ એક કેટલો છે એક એક જ છે ને ઊંટ કેટલા છે એક તો એક ક્યાં છે આ રે તો એકની સાથે જોડી દીધું બરોબર હવે આ ટગ છે શું છે ટગ છે ચલો હવે ટગ ગણીએ આપણે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા ટગ થયા છ તો છ નો અંક ક્યાં છે અહીંયા પાંચ સુધી છે સામેની બાજુ છ આવી રહ્યા છ ની સાથે આપણે જોડીશું બરોબર થઈ ગયું હવે આ કેટલા છે ચિત્ર ચલો ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા થયા આઠ કેટલા થયા આઠ તો અહીંયા આઠ સાથે જોડવાનું શું કરવાનું આઠની સાથે જોડવાનું દસ તો નહોતા આપ્યા બરોબર ને તો દસ આપણે પાઠ્યપુસ્તકમાં છે જ નહીં એક થી નવ સુધી છે મારે નવ પછી દસ અહીંયા લખાઈ ગયા તો આપણને આ નવ ચિત્રો અંક પ્રમાણે આપ્યા છે પાઠ્યપુસ્તકમાં નવ ચિત્રો આપ્યા છે શું છે ભાઈ એક થી નવ નંબર સુધી ચિત્ર આપ્યા છે એને તમારે બે બાજુ અંક આપેલા છે એક થી નવ સુધીના બે બાજુ અંક આપેલા છે તો આપણે આ સાચા અંક સાથે ચિત્ર ગણી ગણીને જોડ્યું આવી રીતે વર્કશીટમાં પણ ચિત્ર લગાવેલા હોય તો આપણે સાચા અંક સાથે ગણી ગણીને જોડવાના બરોબર કોઈ પણ ચિત્ર આપ્યું હોય દસ અત્યારે આપણે દસ ની સંખ્યા ચાલે છે પછી અગિયાર થી વીસ ની ચાલે અગિયાર થી વીસ ની ચાલે તો ચિત્ર આપ્યા હોય અગિયાર તો આપણે ચિત્ર ગણીએ તો આપણે સાચો ના આપ્યો હોય જોડવાનો હોય કે ચિત્ર ગણીને વર્કશીટમાં હવે આવશે કે ચિત્ર ગણીને સાચો અંક લખો એ
એમાં તમને અંક આપેલા હશે નહીં અંક આપેલા હશે નહીં પણ તમારે ચિત્ર ગણીને અંક લખવાનો છે બરોબર ચિત્ર ગણીને તમારે અંક લખવાનો તો આપણે આ 1 થી 10 સુધી અંક જોઈએ છીએ જે સંખ્યા જ્ઞાન 1 થી 10 સુધી એ જૂથ બનાવો પર આવી રીતે પણ આવે હવે આ આંક ચિત્ર છે કેટલા છે આંક છે તો એમાંથી એવું હોય કે ચાર જૂથ બનાવો તો આપણે શું કરવાનું 1 2 3 અને 4 તો આ ચાર થઈ ગયા ચાર આપણે પૂરે ગયા રે પછી 1 2 3 અને 4 પાછા ચાર થાય તો બે જૂથ થાય શું થાય બે જૂથ બને કેટલા જૂથ બને બે ચાર ચાર ના બે જૂથ બને આપણે આની પહેલા જૂથ બનાવવાનો સમજાવીતું એ પણ ઉદાહરણ રૂપે સરસ સમજાવીતું તમને ખ્યાલ પણ આવ્યો હશે બરોબર ને તો જૂથ બનાવો કે ચિત્ર ગણીને અંક સાથે જોડો તો આપણે અંક આવડતા હોય 1 2 3 4 5 6 7 8 9 ને 10 અંક આવડતા હોય તો આપણે ચિત્ર ગણી શકીએ અને બનાવી પણ શકીએ બરોબર એવી રીતે આ મારી જોડે વસ્તુ છે તો આ કેટલી છે 1 કેટલા છે 1 પછી 2 કેટલા છે 2 આપણે જે પેલા આકારો બતાવ્યા હતા ને તમને તો આ એક આકારો છે કેવા છે આકારો છે શું છે આકારો તો કયો આકાર છે ચોરસ કેવો ચોરસ છે પછી આ લંબ ચોરસ છે આ ત્રિકોણ છે અને આ ગોળ છે વર્તુળ છે તો આપણા આકારો છે શું છે આકારો છે તો હું તમને સમજાવું કે મારી પાસે કેટલી વસ્તુ છે આ હાથમાં કેટલા છે તો 1 કેટલા છે 1 પછી કેટલા થઈ ગયા ભાઈ 1 ને 2 કેટલા થાય 2 કે ચિત્ર ગણો કે આ વસ્તુ ગણો તો 2 થયા 2 વસ્તુ થઈ તો કોની સાથે જોડવાનું 2 ની સાથે પછી 3 થયા કેટલા થયા 3 3 થયા 1 2 ને 3 3 થયા ને તો કોની સાથે જોડીએ આપણે 3 કેટલી વસ્તુ છે 3 પાછી 3 માં 1 ઉમેરું તો 4 કેટલા થયા 4 ગણો તો 1 2 3 અને 4 તો 4 વસ્તુ થઈ તો કોની સાથે જોડશો 4 ની સાથે કે 4 ચિત્ર આપ્યા હોય તો 4 હવે આ પાછું ઉમેર્યો હવે ગણો કેટલી થઈ 1 2 3 4 અને 5 કેટલી વસ્તુ છે 5 કેટલી છે 5 કયા અંક સાથે જોડીએ 5 ની પેલા 5 ની પછી આ 6 થયા ચલો ગણીએ 1 2 3 4 5 અને 6 થઈ ગયા તો કેટલા થયા 6 તો 6 ની સાથે આપણે જોડીશું હવે ગણીએ ચલો આ કેમ ગણતરી પાકી કરવાની કે આ પ્રકરણ 2 પૂરું થાય પછી સરવાળા આવશે એટલે કે દાખલા આવશે તો આપણી ગણતરી પાકી હોય તો આપણે દાખલા પર ફટોફટ આવડે 1 2 3 4 5 6 અને 7 કેટલું થયું 7 કોની સાથે જોડીએ આપણે 7 સાથે ચલો હવે એક ઉમેર્યો ચલો ગણીએ ફરીથી 1 2 3 4 5
થઈ ચલો જોઈએ એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ વસ્તુ થઈ તો નવ ના અંક સાથે જોડીએ પણ આ નવ ના અંક સાથે જોડીએ તો આ રીતે આપણે ગણતરી કરીએ અને સાચો અંક હોય ચિત્ર આપ્યું હોય તો જોઈએ અને એને અંક સાથે જોડીએ ચલો હવે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પેલા થયા દસ આ કેટલી વસ્તુ થઈ દસ તો આપણે ગણીએ તો આપણને ખ્યાલ આવે અને ગણતરી આપણે આવડે એટલે દાખલા પણ આવડે તો આ રીતે આપણે ચિત્ર ગણીને સાચી સંખ્યા સાથે જોડો એ આપણે શીખી ગયા આના પછી બીજું જોઈશું આ વિડીયો અહીંયા પૂરો કરું છું